सहजानंद स्वामी महाराज नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। भगवान स्वामी नारायण ना दिव्य लीला चरित्रो छेल्ला त्रण दिवस थी आपणे सौ सांभळी रह्या छीए। एमां गईकाले नीलकंठ वर्णीए वन विचरणनी पूर्णाहुति करी अने लॉजमां पोतानो मुकाम ठराव्यो त्यां सुधीना एमना जीवन प्रसंगो आपणे जोया। सात वर्ष एक मास अने 11 दिवसनुं वन विचरण नीलकंठ वर्णीए लॉजनी अंदर पूरुं कर्युं। कारण के एमने जे साधुतानी शोध हती ए आ गामनी अंदर पूरी थई। जे ब्रह्म अने परब्रह्म कहता अक्षर अने पुरुषोत्तमनुं तत्वज्ञान ए एमने जोईतुं हतुं एनी झलक आ लॉजना आश्रममां एमने प्राप्त थई अने वर्णीय अठे द्वारका करी दीधा। अने ए आश्रमनी अंदर नानामां नानी सेवानी अंदर पोते केवा परोवाई गया त्यां सुधीनुं आख्यान એ ગઈકાલે આપણે જોયું। વર્ણી પોતે આ લોજના આશ્રમની અંદર હવે જે આ 50 સંતો હતા એમની સાથે વસી રહ્યા છે। મુક્તાનંદ સ્વામી એકવાર એમને કહ્યું કે તમે અમારા બધાની સાથે રહો છો તો અમે જેવી પ્રકારે અલ્ફી ધારણ કરીએ છીએ એવી પ્રકારનો વેશ એ તમે પણ પહેરો। અને નીલકંઠ વર્ણીએ એમની આ વાત સ્વીકારી। મુક્તાનંદ સ્વામીએ એ વેશ એમને ધારણ કરાવ્યો અને સરયુ પ્રદેશના સરયુ નદીના પ્રદેશમાંથી આવતા હતા એટલે એમનું નવું નામાભિધાન સરજુદાસ એવું મુક્તાનંદ સ્વામીએ રાખ્યું। અને હવે આ સરજુદાસ આશ્રમની અંદર બધા સંતોની સાથે રહેતા સેવા કરતા જે સંતો હતા એને યોગ કળા પણ શીખવતા। કારણ કે 18 વર્ષની નાની ઉંમરે આ સરજુદાસે અષ્ટાંગ યોગ પણ સિદ્ધ કરેલો એટલે જે કંઈ બધા સંતો હતા એમને આ અષ્ટાંગ યોગની સાધના વર્ણી પોતે કરાવતા અને મનની અંદર જે કંઈ સંકલ્પો સંતોને થતા એ બધા સંકલ્પો આ નીલકંઠ વર્ણી એમને કહી દેતા ત્યારે સંતોને પણ આશ્ચર્ય થતું કે આપણા મનની વાતો આ નાનકડા વર્ણી કેવી રીતે જાણી જતા હશે। અને એમને બધાને મનમાં સંશય થતો કે આ સર્વના ગુરુ એવા ભગવાન એ શું અહીંયા શિષ્ય થઈને રહ્યા હશે કે। અને આવી પ્રકારની આ વર્ણીની બધી વાતો સંતો પરસ્પર કરતા એની અંદર એક નીલકંઠ વર્ણીને જરા ખટકે એવી વાત આ લોજના આશ્રમની અંદર એમણે જોઈ। બધું જ આ આશ્રમની અંદર વ્યવસ્થિત ચાલતું, મુક્તાનંદ સ્વામી જેવા સંતો પણ હતા। પરંતુ એકવાર નીલકંઠ વર્ણીએ જોયું કે આશ્રમના એક સંત જે રસોઈ બનાવતા એ ઘરની બાજુમાં જ એ આશ્રમની બાજુમાં જે એક ઘર હતું એની અંદરથી રસોઈ બનાવવા માટે અગ્નિ જે પ્રગટાવો પડે એ અગ્નિ પ્રગટાવવા માટે દેવતા અંગારો એ પોતે લેતા હતા। અને નીલકંઠ વર્ણીએ એ સાધુને પૂછ્યું કે તમે આ પ્રકારે દેવતા બાજુના ઘરમાંથી માગો છો પણ એ દેવતા બાજુના ઘરમાંથી આપે છે કોણ? ત્યારે પેલા સંતે કહ્યું કે એ તો તે રસોઈ બનાવનાર જે સ્ત્રી હોય એ જ દેવતા આપે ને, બીજું તો કોણ આપે? ત્યારે નીલકંઠ વર્ણીએ જાણ્યું કે આશ્રમની દિવાલમાં આ છિદ્ર નથી પરંતુ આ છિદ્ર ધર્મની અંદર છે। આ છિદ્રથી સાધુઓ અને સ્ત્રીઓ એ બંને ભ્રષ્ટ થશે। અને મુક્તાનંદ સ્વામી વરિષ્ઠ સંત હતા છતાં એમને પણ પૂછ્યા વગર નીલકંઠ વર્ણીએ તાત્કાલિક પેલો ગોખલો પુરાવી દીધો કે જેમાંથી આ દેવતાની આપલે આ ઘર અને આશ્રમની વચ્ચે થતી હતી। અને મુક્તાનંદ સ્વામીને એમણે આ વાત કરી કે આ પ્રકારનો જે વ્યવહાર એ સાધુએ રાખવો એ બિલકુલ યોગ્ય નથી, કારણ કે એમાં સાધુને પણ કલંક બેસશે અને સ્ત્રીઓ પણ ભ્રષ્ટ થશે। આવો જ એક બીજો સુધારો એમણે થોડાક જ દિવસોમાં લોજની અંદર આવ્યા પછી કરાવ્યો। મુક્તાનંદ સ્વામી જીવરાજ શેઠના ડેલાની અંદર કથા વાંચતા હતા અને ભાઈઓ ને ભાઈઓ બધા ભેગા બેસીને મુક્તાનંદ સ્વામી પાસેથી રામાયણ સાંભળતા હતા।
નીલકંઠ હોરણી પોતે ત્યાં આગળ સભાની અંદર ગયા અને એમણે જોયું કે આ બાઈ ભાઈની ભેગી સભા અહીંયા ચાલે છે. તરત પોતે પાછા વળી ગયા. મુક્તાનંદ સ્વામીએ વરણીને કહ્યું કે વરણી, આ આશ્રમની અંદર જે કંઈ બધા સંતો છે રોજ આ કથા સાંભળે છે, તો તમે પણ આ કથાની અંદર બેસો. હજી તો કથા શરૂ થઈ છે ને તમે કેમ પાછા વળી આવો છો? નીલકંઠ વરણીએ કહ્યું કે આ સભાની અંદર સાધુએ બેસવું યોગ્ય નથી, કારણ કે સાધુના ધર્મની અંદર આમાં ખામી આવશે. માટે આવી પ્રકારની સભાની અંદર અમે બેસીશું નહીં. સંતોને પણ નીલકંઠ વરણીએ કહ્યું કે ચાલો આપણે જુદી સભા કરીએ, જ્યાં આગળ આવી બાઈ ભાઈની ભેગી સભા હોય ત્યાં આપણો ધર્મ નહીં સચવાય. અને નીલકંઠ વરણીએ પોતે બધા સંતોને આ વાત કરી, સંતોના મનમાં બેસી ગઈ, કારણ કે વરણીની વાણી એવી વેધક હતી, સચોટ હતી. બધા સંતો ઉભા થઈને ચાલ્યા ગયા. મુક્તાનંદ સ્વામી એકલા બેસી રહ્યા ત્યાં આગળ. એમને પણ થયું કે હવે આ વરણીનો તીર આજથી ચાલવા માંડ્યો છે. જે કંઈ સભાની અંદર બધા સભાસદો હતા એમને વાત કરી કે આજથી આ મારા તમને છેલ્લા રામ રામ, હવે આ નીલકંઠ વરણી એ જેમ કે એમ અમારે કરવું પડશે. અને શ્રીજી મહારાજે એ સભાને પણ નોખી કરાવી. આ બે સુધારા નીલકંઠ વરણીએ લોજની અંદર પ્રવેશતા વ્યત કરી દીધા. એક તો એમાં આપણને એમની હિંમત દેખાય. હજી તો માંડ 10-15 દિવસ થયા જ આશ્રમની અંદર આવે, અને વર્ષોથી જે પ્રણાલિકા ચાલતી હતી એને ધર્મૂળથી બદલી નાખી. કેટલી એમના મનની અંદર આ જે નિયમો એના વિશે સ્પષ્ટતા હશે, આ નિયમો સાચા છે એવી દ્રઢતા હશે. આપણે કોકના ઘેર ગયા હોઈએ અને વર્ષોથી એના ઘરની અંદર રાચ રચીલું જે રીતે પડ્યું હોય, હવે આપણે ફટાફટ સુધારા કરવા માંડીએ, ભાઈ અહીંયા ટીપાઈ બરાબર નથી, આ પલંગ અહીં બરાબર નથી, આમ ફેરવી નાખો, પેલું ફેરવી નાખો, અને પેલો જે ઘરનો માલિક હોય એ પ્રમાણે બધા સુધારા કરે પણ ખરો, તો એ વ્યક્તિ જેણે સૂચન કર્યા હોય એનું કેટલું બધું વજન પડ્યું કહેવાય. એમ નીલકંઠ વરણી હજી તો 17-18 વર્ષના છે, અને મુક્તાનંદ સ્વામી વગેરે સંતો તો 40 વટાવી ગયેલા છે, છતાં પણ આવા એક નાનકડા વરણીની વાત બધાના મનમાં યોગ્ય લાગી. અને વરણીએ પોતે એ છિદ્ર પણ પુરાવ્યું, બાઈ ભાઈની સભા પણ નોખી કરાવી, શુદ્ધ સંપ્રદાયનો પાયો લોજની અંદર એમણે નાખ્યો. જે મહારાજે ગોખલો પુરાવ્યો, આજે પણ લોજની અંદર એ પ્રસાદીની જગ્યા સચવાયેલી છે. શ્રીજી મહારાજે છિદ્ર પૂર્યું, એ છિદ્ર પૂરીને એમણે બે કાર્યો કર્યા. એક તો સાધુઓના પતનનો માર્ગ બંધ કર્યો, અને બીજું સ્ત્રીઓને ભ્રષ્ટ થવાનો જે માર્ગ એને પણ એમણે બંધ કરી દીધો. સમગ્ર ભારતની અંદર નીલકંઠ વરણી ફરેલા ને એમણે જોયેલું કે સ્ત્રીઓની ભોળી ભાવનાનો ભરપેટ ઉપયોગ એ બધા અસાધુઓ કરતા હતા. સ્ત્રીઓની અંદર સહેજે ભક્તિભાવ વિશેષ હોય એટલે ભક્તિનો ગેરફાયદો અનેક એ બધા બાવાઓ વૈરાગ્યો ઉઠાવતા, અને સ્ત્રીઓના શીલની રક્ષા માટે એમણે પોતે આ કાર્ય પહેલું કર્યું કે આની અંદર બંનેની રક્ષા થાય. કિશોરલાલ મશરૂવાળા એવું લખ્યું છે કે સહજાનંદ સ્વામીએ જે ગોખલો પુરાવ્યો એ એમની ક્રિયા પાછળ સાધુઓની રક્ષા કરતાય સ્ત્રીઓના શીલની રક્ષા થાય એની એમને ચિંતા વધારે હતી. કારણ કે એ સમયની અંદર આવી પ્રકારે સાધુ સંતો દ્વારા સ્ત્રીઓનું જબરજસ્ત શોષણ એ બધું ચાલતું હતું, અને શ્રીજી મહારાજે બધું જોયેલું એટલે એમણે આ સ્ત્રી સાધુની મર્યાદા આ સંપ્રદાયમાં પ્રવેશતા વેત જ એ સ્થાપી દીધી, જેથી કરીને આ સંપ્રદાયની અંદર કદી પણ આ પ્રકારના એ કોઈ પ્રસંગ ઉપસ્થિત ના થાય. શ્રીજી મહારાજનું આ કાર્ય જેને લોકો સમજી નથી શકતા એ લોકો ઘણીવાર ટીકાની દ્રષ્ટિથી જોતા હોય છે કે ભાઈ આ સંપ્રદાયની અંદર સ્ત્રીઓને એવો તિરસ્કાર કરવામાં આવે છે, એ લોકોને એ પ્રકારે પુરુષ સમવડી ગણવામાં આવતી નથી. પરંતુ શ્રીજી મહારાજનું આ કાર્ય આપણે જોઈએ છે તો એની અંદર મર્યાદાની ભાવના છે, તિરસ્કારની ભાવના નથી, આ મર્યાદા છે. જેમ બાળક હોય એ 2-3 વર્ષનું હોય ત્યાં સુધી એની માતાની સાથે એ પોતે રમે કૂદે, ખોળામાં બેસે, એ પોતે બાજુમાં સૂવે, પરંતુ જ્યારે છોકરો 20-25 વર્ષનો થઈ જાય પછી કંઈ એ માતાની સાથે એવી કોઈ ચેષ્ટા કરતો નથી. તેમાં માતાનો તિરસ્કાર નથી પણ એ મર્યાદા એક આવી ગઈ. નાનકડી બાળકી હોય એ 2-4 વર્ષની થાય ત્યાં સુધી પોતાના પિતાની સાથે એ સૂતી હોય, બેઠતી હોય, ખાતી હોય, પીતી હોય, ખોળામાં ચડી બેસતી હોય, પરંતુ એની એજ જ્યારે બાળકી 20-25 વર્ષની થાય ત્યારે પોતાના પિતાની સાથે પણ આવી તે વર્તતી નથી. તેનો અર્થ એવો નથી કે પિતાને દીકરીનો તિરસ્કાર છે, એ મર્યાદા આવી ગઈ. એવી જ પ્રકારે
જેણે સંસાર મૂકી દીધો એને પણ આ પ્રકારનો જે માર્ગ છે એને બંધ કરવો જોઈએ. આ મર્યાદા એ છે, એની અંદર કોઈ તિરસ્કારની ભાવના શ્રીજી મહારાજને નહોતી. કારણ કે મહારાજને આવી રીતે આપણે જોઈએ છે એમનું જીવન, તો સ્ત્રી ઉત્કર્ષના તેમણે અનેક પ્રકારના બધા કાર્યો કરેલા. શ્રીજી મહારાજે આ સંપ્રદાયની અંદર સૌ પ્રથમવાર ગુજરાતની અંદર સ્ત્રી શિક્ષણની શરૂઆત કરેલી. એમને જો સ્ત્રીઓનો તિરસ્કાર હોત તો સ્ત્રીઓ શિક્ષિત બને એવું એ શું કરવા ઈચ્છત, પરંતુ એમણે સ્ત્રીઓને શિક્ષણ આપેલું. અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પહેલ વહેલી કન્યાઓ માટેની શાળા શરૂ થઈ ત્યારે એમાં ભણાવનાર જે શિક્ષિકાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાય આપેલી. કારણ કે આ જ સંપ્રદાયમાં એવી શિક્ષિત એ સ્ત્રીઓ હતી. તો શ્રીજી મહારાજે આવો બધો એમનો ઉત્કર્ષ કરેલો. અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર ધરમપુર સ્ટેટના મહારાણી કુશળ કુંવરબા થઈ ગયા, એમના માટે એવું લખવામાં આવ્યું છે કે ધન્ય ધન્ય એનો અવતાર કર્યો બેય કુળનો ઉદ્ધાર. કે કુશળ કુંવરબા એવા ભક્ત થયા કે જેમણે બંને કુળ પોતાના પિયરનું અને સાસરાનું બંને કુળનો ઉદ્ધાર કર્યો. તો આવી ઉત્તમ સ્ત્રી ભક્તો એ શ્રીજી મહારાજે તૈયાર કરેલી. જીવુબા અને લાડુબા માટે તો શ્રીજી મહારાજ કહેતા કે મોટા મોટા મુનિઓ પણ આ સ્ત્રીઓના જેવો સ્વભાવ શીખવા પ્રયત્ન કરે છે પણ એવી સાધુતા આવતી નથી. તો આવી ઉચ્ચ કક્ષાની બાઈઓ એ શ્રીજી મહારાજે આ સંપ્રદાયની અંદર તૈયાર કરેલી. ડાંગરવાના જતનભાઈ, એમણે જે શ્રીજી મહારાજની પાસે આશીર્વાદ માંગ્યા છે ભક્ત ચિંતામણીના 64મા પ્રકરણની અંદર, એ આપણે વાંચીએ ત્યારે ખબર પડે કે કેવી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ સ્ત્રીઓની પણ આ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે સિદ્ધ કરાવેલી. તો આ બધું એમનું કાર્ય જોઈએ છે તો એની અંદર એ કોઈ આવી રીતનો તિરસ્કાર દેખાતો નથી. શ્રીજી મહારાજ માટે એ જે બધી સ્ત્રીઓ હતી એ જ પોતે સુંદર મજાના શણગારો ધરાવીને લાવતી, સુંદર મજાના બધા વસ્ત્રો તૈયાર કરીને લાવતી. જો તિરસ્કાર જેવું લાગતું હોય તો આટલી બધી શ્રીજી મહારાજની સેવા કેવી રીતે કરી શકે. શ્રીજી મહારાજના માટે આ સ્ત્રીઓ પોતે તપ વ્રત બધું કરતા, તો એમને જો તિરસ્કાર લાગતો તો આવું તો શક્ય બને જ નહીં. પરંતુ આ મહારાજે સ્થાપેલી એ મર્યાદા હતી કે જેથી કરીને સાધુઓનું પણ પતન અટકે અને સ્ત્રીઓના શીલની પણ રક્ષા થાય. ઘણીવાર લોકો દલીલ એવી કરતા હોય છે કે તમારા મનની અંદર એનો વિશ્વાસ ઓછો છે ત્યારે તમારે દૂર રહેવું પડે ને, બાકી મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. પરંતુ ગમે તેવા ચંગા મન વાળા પણ આ માર્ગમાં તો ઊંધા પડી ગયા છે, આમાં કઈ આત્મવિશ્વાસ કામમાં આવતો નથી. જેમ સત્સંગી જીવનમાં લખ્યું કે ઘૃત કુંભ સમાનારી તપ્તોંગાર સમાપુમાન, કે ગમે તેટલા વર્ષોથી થીજેલું ઘી હોય પણ અગ્નિનો પ્રસંગ થાય એટલે ઓગળ્યા વિના રહે જ નહીં. એમ શાસ્ત્રો કહે છે કે સ્ત્રી પુરુષ કે સ્ત્રી સાધુને પરસ્પર સહવાસ થાય અને એનો ધર્મ રહે એવી તો આશા કોઈ દિવસ રાખવી જ નહીં. વિશ્વામિત્ર એનો મન ઉપર ઘણો એમને કાબુ હતો, છતાં પણ મેનકાના નુપુર ઝંકાર સાંભળ્યા તરત જ પલાઠી જે વાળેલી તપ કરવા બધી ખોલી ઉભા થઈ ગયા અને શકુંતલા ક્યારે જન્મી ગઈ એનો ખ્યાલ રહ્યો નહીં. તો ગમે તેટલા વર્ષ થયેલા મન વાળા એ પણ બધા પાછા પડી ગયા છે. ચેવન ઋષિ કાંઈ છાપા નહોતા વાતા, ટીવી નહોતા જોતા, બજારમાં ફરવા નહોતા જતા, છતાં પણ જંગલમાં રહીને તપ કરનારા એને પણ આવી પ્રકારે જયારે સંસર્ગ થયો ત્યારે મન બેકાબુ બની ગયું છે. ત્યારે પછી એ મનનો તો કઈ વિશ્વાસ રાખી શકાય એવો હતો નથી. એટલે શ્રીજી મહારાજે પહેલેથી આ એક પાળ બાંધી આપી કે જેથી કરીને દરેક પોતપોતાના ધર્મમાં રહીને સુરક્ષિત રીતે પ્રભુ ભજી શકે. ત્યારે આ પ્રકારનો એક મર્યાદાનો માર્ગ લોજની અંદર આવતા વેત શ્રીજી મહારાજે શરૂ કર્યો. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ એ માર્ગને અદલ પોતે જાળવી રહ્યા છે અને એ પ્રકારે આખી જે મહારાજની પરંપરા એમણે પોતે સુંદર રીતે સાચવી છે. આજે લોકો ઘણા બધા કહેતા હોય છે કે ભાઈ અહીંયા તિરસ્કાર છે, અહીંયા આવી પ્રકારે ભેદભાવ છે, પરંતુ જો ખરેખર તિરસ્કાર લાગતો હોય તો આ સંપ્રદાય ખાલી વાંઢાઓનો હોત, અપરિણિત લોકોનો હોત. પણ આપણે જોઈએ છે કે ભાઈઓની જેમ ભાઈઓ પણ એ જ પ્રકારે સત્સંગ કરે છે. તિરસ્કાર કોઈને લાગતો તો આવે ખરા, અહીંયા તમે આયા તમને ધક્કે ચડાવીને બહાર કાઢી મૂક્યા, બીજે દર પારણમાં આવો 100 રૂપિયા નોટ આપીએ તોય કે જવા જેવું નથી. તો તિરસ્કાર જો લાગતો તો કેવી રીતે સત્સંગની અંદર આવી શકે. પરંતુ આપણે જોઈએ છીએ કે જેવી બધી એ પુરુષોની પ્રવૃત્તિઓ છે સત્સંગની અંદર, એ જ પ્રકારે સમાંતર એ પ્રવૃત્તિઓ પણ ચાલે. યુવતી મંડળો, બાલિકા મંડળો, મહિલા મંડળો, એમના પણ બધા મેગેઝિન બધા બહાર નીકળે તો આ પ્રકારનું આખું સત્સંગની અંદર
એ વિકાસનું માધ્યમ એ લોકોના માટે પણ છે. જો એવો પ્રકારનો સ્ત્રીઓને તિરસ્કાર લાગતો હોય તો પછી ગાળજાના કટકા જેવા દીકરાઓ એ કેવી રીતે સ્વામીના ચરણે સોંપી શકે. તો આ જે મર્યાદા એ શ્રીજી મહારાજે પોતે સ્થાપેલી છે, અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ મહારાજનું આ કાર્ય એ વધારે ને વધારે પ્રસ્તુત થતું આપણને લાગે છે. રોજ બરોજના જે કૌભાંડો સાધુઓના આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ત્યારે આપણને લાગે છે કે ખરેખર મહારાજે મર્યાદા સ્થાપીને સ્ત્રી પુરુષ અને સાધુ બધાનું રૂડું આ સંપ્રદાયની અંદર કર્યું છે. તો આવું એક અદભુત કાર્ય એમણે ત્યાં આગળ કર્યું. અને ત્યાર પછી હવે શ્રીજી મહારાજ રામાનંદ સ્વામીને મળવા માટે તલ પાપડ થઈ ગયા. રામાનંદ સ્વામી કચ્છમાં વિચરતા હતા. મુક્તાનંદ સ્વામીને એમણે કહ્યું કે મને સરનામું આપો, હું કચ્છ પહોંચું, એમને મળી આવું. મુક્તાનંદ સ્વામીને થયું કે હાથમાં આવેલું ઘરેણું પાછું ચાલ્યું જશે. તો મહારાજને કહ્યું કે ત્યાં જતા તો વચ્ચે ખારા સમુદ્રની ખાડી આડી આવે છે, તમે કેમના એને પાર કરી શકશો. મહારાજ આ વાત સાંભળી નસવા માંડ્યા. મહારાજે વિચાર્યું હશે કે ભાઈ અમે તો હિમાલયને બધા ગંગા યમુના બધી સમુદ્ર જેવી નદીઓને પાર કરીને આવ્યા છે, આ ખારા સમુદ્ર તો અમને શું નડવાના. પરંતુ મુક્તાનંદ સ્વામીનો ભાવ એ પોતે સમજી ગયા કે મને અહીંયાથી એમને જવા દેવો નથી. એટલે મહારાજ ત્યાં આગળ રોકાઈ ગયા. પણ એક પત્ર એમણે રામાનંદ સ્વામી ઉપર લખ્યો, એને એની અંદર પોતાની એ વાત મળવાની એમને જણાવી કે તમને મળવા માટે હું બહુ જ તલ પાપડ છું, તમે કૃપા કરીને વહેલા મને દર્શન આપો. અને એ વખતે રામાનંદ સ્વામીએ પણ વળતો પત્ર લખ્યો અને કહ્યું કે તમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો, ટૂંક સમયની અંદર અમે તમને મળીશું. અને પત્ર આવ્યો. શ્રીજી મહારાજે વાંચીને ખૂબ રાજી થયા. અને પછી આશ્રમની અંદર રહેતા હતા એમાં કેટલાક દિવસો પસાર થયા. અને એ સમયે રામાનંદ સ્વામી પોતે કચ્છમાંથી વિચરણ કરતા કરતા સોરઠ પ્રદેશમાં પીપલાણા ગામે આવી પહોંચ્યા. અને ત્યાંથી એમણે લોજમાં સંતો હતા એમને પત્ર લખ્યો કે આ પ્રકારે તમે બધા જ પેલા નાનકડા વર્ણીને લઈને અહીંયા પીપલાણા મને મળવા આવી જાઓ. પત્ર આવ્યો, બધા સંતો આનંદમાં આવી ગયા કે કેટલા બધા દિવસ પછી ગુરુના દર્શન થશે. નીલકંઠ વર્ણીને પણ આનંદ થઈ ગયો કે જે રામાનંદ સ્વામીને મળવાની એમને મહેચ્છા હતી એ પૂરી થવાની હવે ક્ષણ આવી ગઈ. અને આ પ્રકારે ત્યાં આખો બધો સંઘ લોજથી પીપલાણા જવા માટે નીકળે છે. અને સંવત 1856 ની જેઠ વદ 12 ના દિવસે પીપલાણામાં રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીનું મિલન થયું. નીલકંઠ વર્ણીને પોતાના ભક્તને ભેટવાનો આનંદ હતો અને રામાનંદ સ્વામીને ભગવાનને ભેટવાનો આનંદ હતો. કેટલાય બધા સમય સુધી એકબીજાને આ રીતે એમણે આશ્લેષની અંદર જકડી રાખ્યા. અને પછી રામાનંદ સ્વામી એ વખતે બધા ઉપસ્થિત સંતો ભક્તોને વાત કરી કે જે વર્ણીની હું તમને વાતો કરતો હતો કે હું ડુગડુગી વગાડનારો છું, ખેલના ભજવનારા હવે આવશે, તો એ આ વર્ણી પોતે જ. અને એમ કહીને નીલકંઠ વર્ણીનો અપરંપાર મહિમા એમણે ત્યાં આગળ સમજાવ્યો. કારણ કે રત્નને ઝવેરી ઓળખાવે ત્યારે આપણે ઓળખી શકીએ. હીરા કભી મુખસે ન કહે લાખ હમારા મોલ. હીરો ગમે તેવો કિંમતી હોય તો એ સામેથી કઈ પોતાની કિંમત જણાવતો નથી. ઝવેરી ઓળખાવી ભાઈ આ કરોડનો હીરો છે. એમ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીની ઓળખાણ એ બધાને કરાવી. અને ત્યાર પછી જોત જોતામાં એક વર્ષ પૂરું થયું. અને એ વખતે રામાનંદ સ્વામીને વિચાર આવ્યો કે હવે નીલકંઠ વર્ણીને આપણે દીક્ષા આપીએ. અને દીક્ષાનો બહુ મોટો મહોત્સવ એનું એમણે ત્યાં આગળ આયોજન કર્યું. અને સંવત 1857 ના કાર્તિક સુધી એકાદશીના પરમ પવિત્ર દિવસે, પ્રબોધિની એકાદશીના દિવસે નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામીએ વેદોક્ત વિધિપૂર્વક દીક્ષા આપી, એમને ઉપવસ્ત્ર ઓઢાડ્યું, યજ્ઞોપવિત ધારણ કરાવી, ભાલની અંદર અર્ચા કરી, ગુરુ મંત્ર આપ્યો. અને એ વખતે બે નવા નામ એ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીના પાડ્યા. જ્યારે સાધુ દીક્ષા આપવામાં આવે ત્યારે જે પૂર્વાશ્રમનું નામ હોય એ નીકળી જતું હોય છે અને નવું નામાભિધાન થતું હોય છે. તે પ્રકારે રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી અને બે નામ પાડ્યા. એ બે નામ કયા હતા તો અહીંયા લખે છે કે સહજાનંદ ઇત્યાહ પ્રથમમ નામ તસ્ય સહ તતો નારાયણ મુનિ રીતિ ચક્રે ભિદામ સ્વયં. કે એક નામ પાડ્યું સહજાનંદ, કારણ કે આ એવા હતા વર્ણી કે સહેજે સહેજે એ બધાને આનંદ આપે તેવા હતા. મહારાજની મૂર્તિ એવી રમણીય હતી કે
સહેજે સહેજે જ લોકોને એમના દર્શનથી આનંદ પ્રાપ્ત થાય એટલે એક નામ પાડ્યું સહજાનંદ અને તતો નારાયણ મુનિ અને પછી બીજું નામ પાડ્યું નારાયણ મુનિ કારણ કે બદ્રિકાશ્રમમાં નારાયણ ઋષિ અતિશય એવું તપ કરે છે તો એના તપને પણ ઝાંખું પાડે એવા તપસ્વી આ વર્ણી હતા એટલે એમને આ તપને અંજલિ આપતું આ બીજું નામ એ નારાયણ મુનિ એવું રાખવામાં આવ્યું અને હવે નીલકંઠ વર્ણી પોતે ગુરુ રામાનંદ સ્વામી થકી દીક્ષા લઈ અને સહજાનંદ સ્વામી બન્યા નારાયણ મુનિ પોતે બન્યા અને એ રીતે રામાનંદ સ્વામીએ પછી એમને પોતાની સાથે વિચરણમાં લીધા વળી પાછું જયારે બીજું એક વર્ષ પૂરું થયું અને સંવત 1858 ની પ્રબોધિની એકાદશીનો જ પાછો દિવસ આવ્યો એ દિવસે રામાનંદ સ્વામીએ હવે સંપ્રદાયની ધર્મધુરા પણ આ સહજાનંદ સ્વામીને સોંપવાનું નક્કી કરી દીધું ઘણા બધા પોતાના સંતો હતા વડીલ હતા વરિષ્ઠ હતા છતાં પણ આ સહજાનંદ સ્વામીને પોતાની ગાદી સોંપવાનો વિચાર રામાનંદ સ્વામીએ કર્યો બધાને જણાવ્યો બધા એક અવ્યાજે સ્વીકારી લીધું કે બરાબર છે આપણા સંપ્રદાય માટે ગુરુ પદે હવે આ સહજાનંદ સ્વામી યોગ્ય છે અને એ વખતે નીલકંઠ વર્ણી કે જે હવે સહજાનંદ સ્વામી બનેલા એને રામાનંદ સ્વામીએ જેતપુર ગામની અંદર ગોંડલથી લગભગ 40 કિલોમીટર દૂર આ ગામ છે એ ગામમાં ઉન્નળ ખાચરના દરબારમાં પોતાના સંપ્રદાયની ધર્મધુરા પણ સોંપી અને બધાને જણાવ્યું કે હવે જેમ તમે બધા મારી આજ્ઞામાં રહેતા હતા એ જ રીતે આ સહજાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો એ મને ગુરુ માને છે પરંતુ એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે અને એ તમને મળ્યા છે તો એ પ્રકારે તમે બધા એમની આજ્ઞા પાળજો અને પછી રામાનંદ સ્વામી એને સહજાનંદ સ્વામી પોતે કહે છે કે તમે મને આજે આ ધર્મધુરા સોંપી છે પરંતુ એ પ્રસંગે હું બે વરદાન તમારી પાસે માગું છું એ તમે મને આપજો અને એ વખતે પોતે જ્યારે સંપ્રદાય આખો સંભાળી રહ્યા છે ત્યારે અદભુત માંગણી પોતાના ગુરુની પાસે આ શ્રીજી મહારાજ પોતે કરી રહ્યા છે એનું વર્ણન કરતા અહીંયા શતાનંદ સ્વામી પોતે લખે છે ઈહ ચ યદ ગુરુ દુઃખમંત કાલે યગણિત વૃશ્ચિક દંશ તુલ્યમાહુ યદિ તરદપિ તચ્ચ વૈષ્ણવાનાં ભવતુ મમાથ ચ તે તુ સંત્વ દુઃખા પહેલું વરદાન આ માગ્યું કે જો તમારા જો મારા આશ્રિતને કોઈ એક વીંછીના ડંખની વેદના એના પ્રારબ્ધમાં લખી હોય તો મારા ભક્તને એ વેદના ન થાય પરંતુ એના બદલે મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીના ડંખની વેદના થાય આ પહેલું વરદાન પોતાના ગુરુ પાસે એમણે માગ્યું સંપ્રદાય સંભાળતી વખતે પોતાના આશ્રિતોની કેટલી બધી ચિંતા એ શ્રીજી મહારાજ કરી રહ્યા છે અહીંયા આપણને દેખાય કે આપણને એક વીંછીના ડંખનું જો દુઃખ લખ્યું હોય પ્રારબ્ધમાં તો ભગવાન માગી લે છે કે આપણને થાય નહીં પરંતુ આપણા વતી ભગવાન શ્રીજી મહારાજ પોતે રૂવાડે રૂવાડે કરોડ વીંછીના ડંખની વેદના એ સામેથી વહોરી લે છે કેટલી બધી એમની કરુણા આજે આ વરદાન આપણે ઘણી બધી વાર સાંભળ્યું હશે પરંતુ થોડોક આપણે વિચાર કરીએ તો ભગવાન સ્વામિનારાયણ કેટલા ભક્તવત્સલ હતા એ આપણને ખ્યાલ આવે દુનિયાની અંદર અત્યારે કહે છે કે 6 અબજની વસ્તી છે પણ એ 6 અબજની અંદરથી એવા કેટલા માણસો આપણને મળે કે જે પોતે મનની અંદર એવું વિચારતા હોય કે બીજાને જે દુઃખ થવાનું હોય એ દુઃખ ભલે મને આવે પણ સામેવાળો સુખી થવો જોઈએ બહુ ઓછા નીકળે આવા તો જેનું જે થવાનું એ થાય મારું બધું સારું થવું જોઈએ આવી આજે લોકોની વિચારસરણી છે કે વર કન્યા મરો પણ ગોળનું તરભાણું ભરો વર કન્યાને જે થવાનું એ થાય પણ મને દક્ષિણા આપી દે એટલે હું છૂટો થઉં આ પ્રકારની એ વૃત્તિ માણસની છે છતાં પણ બધા એવા ના હોય થોડા ઘણા એવા નીકળે પણ ખરા કે જે પારકું દુઃખ એ પોતાના શિરે વહોરી લે પરંતુ હવે આપણે આગળ વિચારીએ કે એવા જે થોડા ઘણા માણસો નીકળે કે જે બીજાના દુઃખ એ પોતે સહન કરવાની તૈયારી બતાવતા હોય પણ એમાંથી હવે એવા કેટલા નીકળે કે જે પોતે એવું વિચારે કે બીજા કરતા 100 ગણો દુઃખ ભલે મને આવે હું ભોગવી લઈશ પરંતુ સામેવાળો સુખી થવો જોઈએ એનું દુઃખ બધું જ મને આવી જાય તેમાં જે કંઈ નીકળ્યા હોય ને થોડા ઘણા બધા ચડાઈ જાય કારણ કે 100 ગણો દુઃખ આ તો વેઠવાની તૈયારી આવી આપણને એક ટાંકણી વાગવાની હોય તો એવો એવું માગે કે મને 100 ટાંકણી વાગે હવે એવી ભાવના તો કેટલા નહીં નીકળે બહુ ઓછા નહીં છતાં પણ થોડાક નીકળે
પણ એવા કેટલા નીકળે કે એવું વિચારે કે બીજા કરતા એક લાખ ગણો દુઃખ ભલે મને આવું ભોગવી લઈશ, પણ સામે વાળો સુખી થવો જોઈએ. પેલાને એક દંડો જો પડવાનો હોય તેના બદલે મને 1000 દંડા મારો, પણ સામે વાળાને એક દંડો મારતા નહીં. તો આવી ભાવના તો બહુ ઓછાની પાછી નીકળે. છતાંય કદાચ કોક એવા પરોપકારી હોય નીકળે આવા, પણ એની અંદરથી હવે એવા કેટલા નીકળે કે જેવું વિચારે કે બીજા કરતા એક લાખ ગણું દુઃખ ભલે મને આવે હું ભોગવી લઈશ, પણ સામે વાળો સુખી થાય. આમાં તો ઘણી વાર મા બાપની બાદ બાકી થઈ જાય કે આ તો ભાઈ કે બધું પ્રારબ્ધ અનુસાર સુખ દુઃખ આવે છે, એમાં આપણે શું કરી શકીએ, એમ કરીને બધા એ છટકી જાય. કારણ કે લાખ ગણું દુઃખ બીજા કરતા વરવાનું એક સહેલ વાત છે. બીજાને એક વાર જિંદગીમાં તાવ આવવાનો હોય એના બદલે કોઈ એવું માગે મને ભલે લાખ વાર તાવ આવે, પણ અમે વાળાને એક વાર ન આવશો. આખી જિંદગી પછી માંદગીને બિચારે જ રહેવાનું થયું બીજું કાંઈ. તો આવી ભાવના તો લગભગ કોઈની ના નીકળે. પણ ભગવાન સ્વામિનારાયણ તો એથી પણ આગળનું માગે છે કે આપણા કરતા કરોડ કરોડ ગણું દુઃખ વધારે ભલે મને આવે હું ભોગવી લઈશ, પણ ભગવાન કહે છે કે મારો આશ્રિત સુખી થવો જોઈએ. તો કેટલી બધી એમનામાં એક કરુણા હશે. અને ત્યાર પછી બીજું વરદાન માગે છે કે ક્વચિદપિ ભુવિ કૃષ્ણ ભક્તિ ભાજામ નિજ કૃતક કર્મ વશાદ અવશ્ય ભોગ્યમ ઇહ યદુરુ તયાન્ન વસ્ત્ર દુઃખમ તદપિ મમાસ્તુ નતુ પ્રજેશ તેષામ. કે મારા આશ્રિતના પ્રારબ્ધની અંદર જો રામપાત્ર લખ્યું હોય, ભિક્ષા માગવાનું લખ્યું હોય, તો એ ભિક્ષા માગવાનું મને આવે, પણ મારો આશ્રિત એ કદાપી અન્ન વસ્ત્રે કરીને દુઃખી થાય નહીં. આપણા દાળ રોટલા અન્ન વસ્ત્ર ને આબરૂ ભગવાન પોતાના ગળાની અંદર લઈ લે છે. કે મારા હરિભક્તના પ્રારબ્ધની અંદર જો અન્ન વસ્ત્ર ને આબરૂનું દુઃખ લખ્યું હોય તે દુઃખ મને આવે, પણ મારો જે ભક્ત છે એ અન્ન વસ્ત્રે દુઃખી થાય નહીં. તો આ કેટલી બધી આપણને બાહેધરી એ ભગવાન ભજવા પહેલા એ શ્રીજી મહારાજ આપી રહ્યા છે કે આપણા બધા જ દુઃખ એમણે લઈ લીધા. માણસને મોટા મોટું દુઃખ આ છે કે અન્ન ન મળે, પહેરવા કપડા ના મળે, ગામમાં આબરું ના હોય, એનાથી બીજા કોઈ મોટા દુઃખ નથી. પણ એ ત્રણેય દુઃખ એ શ્રીજી મહારાજે પોતાના કરી લીધા. આપણે એ દુઃખથી રક્ષા એમણે કરી છે. નાનાલાલ કવિ એના પુસ્તકમાં પ્રસંગ લખ્યો છે કે પોતે જયારે ઉર્દુ શીખવા માટે સૌરાષ્ટ્રની અંદર એક કાજી એટલે કે વકીલની પાસે રહેલા, ત્યારે વકીલ નાનાલાલને કાયમ વાત કરે. નાનાલાલ પોતે સ્વામિનારાયણ સંપ્રદાયના, અને વકીલ પોતે કાયમ આ નાનાલાલને કહેતા કે જે સ્વામિનારાયણ થાય છે સુખી થાય છે. કે પેલો દરજી અમારા ગામમાં સ્વામિનારાયણ થયો સુખી થઈ ગયો, પેલો લુહાર એક હતો એ પણ સ્વામિનારાયણનો ધર્મ લીધો ત્યારથી સુખી થઈ ગયો, કેમ એવું શું છે કે જેથી એ પોતે બધા સુખી થાય છે. ત્યારે એ નાનાલાલ પોતે કહેતા કે જે સ્વામિનારાયણના સત્સંગી થાય એના તો બધા દુઃખ એ ભગવાને પોતાના ગળામાં લઈ લીધા છે, પછી જે સ્વામિનારાયણ થાય સુખી કેમ ન થાય. તો આ પ્રકારે શ્રીજી મહારાજે આપણી આટલી બધી ચિંતા કરી છે કે આપણા પ્રારબ્ધની અંદર કોઈ દુઃખ એમણે રહેવા દીધું નથી. અન્ન વસ્ત્ર ને આબરૂ તો બધું જ આપણને મળે છે, છતાં દુઃખ શેનું રહે છે. રોટલો તો ભગવાન આપે છે, પણ રોટલા ઉપર માખણ નથી હોતું એના દુઃખની અંદર આપણે જિંદગી પછી કાઢીએ છીએ કે આડું આ આપ્યું પણ આ તો રહી ગયું, આ રહી ગયું, તે રહી ગયું. હવે રોટલા ઉપર માખણની ઘી ગેરંટી ભગવાને આપી નથી, કારણ કે એ જાણે છે કે માખણ આપશું તો હવે બીજું માગશે, એ આપશું ત્રીજું માગશે, એનો કોઈ અંત નથી. પણ જેટલું આપણને જોઈએ એટલું તો મળી રહેશે એવા આશીર્વાદ એ શ્રીજી મહારાજે પોતે માગી લીધા છે. તો આવી એક અદભુત કરુણા એ શ્રીજી મહારાજના જીવનની અંદર હતી કે મૂર્તિમાન કરુણા, પોતાના ભક્તોની આવી અમણે ચિંતા કરી. અને એવી અદ્દલ કરુણા પછી શ્રીજી મહારાજ ગયા એટલે ચાલી નથી ગઈ, આજે પણ આપણને પ્રમુખ સ્વામી મહારાજ એ જ રીતે સંભાળી રહ્યા છે.